પાછા બે કપ આપેલા છે, કપનું ત્રીજું જૂથ એટલે કે બે બે ના કેટલા જૂથ બનાવ્યા?
દેખાય છે. હવે અહીંયા કોટ ને ચંપલ આપેલા છે, તો પહેલા જૂથની પહેલી જો પહેલી તમને લાઈન દેખાય એમાં બે કોટ બે ચંપલ ને બે, તો બે બેની એક જોડી કહેવાય. એટલે કે એક આપણે એ જૂથ ગણવાનું છે, તો એક બે ને ત્રણ, તો ત્રણ પહેલામાં ત્રણ છે, બીજામાં ત્રણ છે, ત્રીજામાં ત્રણ છે, અને બધા ચંપલ આપણે ચંપલની જોડી ગણીએ તો કેટલી જોડ થાય? નવ. તેવી જ રીતે જુઓ તમે પાછળ પાનો ફેરવો, અહીંયા દડા આપેલા છે તો એ આપણે અહીંયા લખવાનું છે કે નીચે જૂથમાં આપેલી વસ્તુઓની ગણતરી કરો અને બોક્સમાં લખો. તો હવે પહેલા બે ના જૂથ કેટલા છે તો આપણે ગણવાનું છે. આ બે નું એક જૂથ, આ બે નું બીજું, બે નું ત્રીજું, આ ચોથું અને આ પાંચમું. તો કેટલા જૂથ છે? પાંચ જૂથ છે, તો અહીંયા આપણે પાંચ લખવાનું છે, બરાબર. ને કુલ દડા કેટલા છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ. તો અહીંયા દસ દડા છે, થઈ ગયું. બે ના કેટલા જૂથ? પાંચ. ને કુલ દડા દસ. તેવી જ રીતે આ કેન્ડી આપેલી છે આપણને, તો ચાર ચાર ના જૂથ બનાવવાના છે. તો આ ચાલુ, આ ચાલુ એક ને આ ચાલુ બે. તો જૂથ કેટલા બનશે? બે બનશે ને, આ એક ને આ એક, એક ને એક બે, અહીંયા બે આવશે. અને કુલ કેન્ડી કેટલી છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ, અહીંયા આવશે આઠ. ચાલો હવે તેવી જ રીતે અહીંયા જુઓ, અહીંયા આપણને એવું લખેલું છે કે પાંચના જૂથ બનાવો. તો પહેલા જુઓ, પહેલી હરોળમાં પાંચ આપણને આપેલા છે, આ પાંચ છે બરાબર, ને આ પાંચ છે. તો એક ને એક બે બરાબર. હવે ચાર ના, તો એક, બે, ત્રણ ને ચાર છે, તો ચાર નું આ એક, એક, બે, ત્રણ ને ચાર. તો ચાર ના જૂથ પણ કેટલા જ બનશે? બે જ. હવે હવે અહીંયા તો ત્રણ છે, આપણે ત્રણ ના જૂથ બનાવવાના નથી દીધેલા, પાંચ અને ચાર ના જૂથ બનાવવાના દીધેલા છે. તો હવે છૂટા ફૂલ કેટલા છે? છૂટા ફૂલ તો એક, બે ને ત્રણ, તો અહીંયા આવશે ત્રણ. અને કુલ ફૂલ કેટલા છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ ને બગડે એટલે એકવીસ. હવે ચાલો પેન્સિલ, અહીંયા પેન્સિલ આપેલી છે. તો દસ ના જૂથ કેટલા? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ. આ દસ નું આ એક જૂથ અને આ દસ નું બીજું જૂથ, એટલે અહીંયા કેટલા બનશે? બે જૂથ બનશે. અહીંયા તો ચાર જ પેન્સિલ છે, એટલે છૂટી પેન્સિલ કેટલી છે? તો એક, બે, ત્રણ ને ચાર, તો અહીંયા આવશે ચાર. કુલ પેન્સિલ કેટલી છે? એટલે કે આ જુઓ, દસ નું એક જૂથ બન્યું, આ દસ નું બે જૂથ, એટલે દસ ને દસ કેટલી થઈ? વીસ. વીસ ને બીજી આ ચાર, એટલે વીસ ને એકવીસ, બાવીસ, ત્રેવીસ ને ચોવીસ, અહીંયા આવશે ચોવીસ, બગડે ચોગડે ચોવીસ. તેવી જ રીતે જુઓ ચાર ના જૂથ કેટલા છે? તો આ એ ચાર નું એક જૂથ અને આ ચાર નું બીજું, એટલે એક ને એક બે. હવે કુલ દડા કેટલા છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ, અહીંયા આવશે આઠ. ચાલો હવે આ ત્રણ ના જૂથ કેટલા છે? તો એક ને બે, આ જુઓ ત્રણ જૂથ છે, પાછા ત્રણ જૂથ છે, તો એક ને બે કેટલા થાય? બે. એવી જ રીતે કુલ હાથી કેટલા છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, અહીંયા આવશે છ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. આ આપણો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. આ તમારે આ ખૂટતી સંખ્યા છે એ હોમવર્કમાં કરવાનું છે. શું કરવાનું છે?